નમસ્કાર સુપ્રભાતમ આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી

રાજનીતિજ્ઞો સામે એક પડકાર છે કે તેઓ ક્ષેત્રવાદથી દૂર રહે સમગ્ર વિશ્વને એક રાષ્ટ્ર બનાવવાની વાત વિચારે આપણો પોતાનો પ્રદેશ તેમાં ક્યાં હશે તેનો વિચાર ના કરે એ જોવું જરૂરી છે કે શાસન કેવા લોકોના હાથમાં છે એના માટે કસોટી નક્કી કરવી જોઈએ જે લોકો શાસન કરવા યોગ્ય હોય એમને જ એ જવાબદારી સોંપવી જોઈએ આજની ખર્ચાળ અને પ્રોપેગંડા પર આધારિત ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે કે જેથી સમજદાર અને જવાબદાર લોકો રાજતંત્રમાં જઈ શકે બીજા બધા લોકોને સ્થાનિક પંચાયત કક્ષાની સમિતિઓ બનાવવાનો હક ભલે મળે પરંતુ મોટી જવાબદારી લેનારા લોકોને વોટ આપવાની યોગ્યતા નક્કી કરવી જોઈએ બહુમતી જરૂરી નથી ભલે ઓછા મત મળ્યા હોય છતાં જે વિચારશીલ હોય એવા લોકોને શાસનતંત્રમાં જવું જોઈએ એના માટે ચૂંટણીનો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી સરકારે જેવી વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો જનતા તેનો ખર્ચ ભોગવે પાર્ટીઓ ચૂંટણી લડે એના બદલે સારું તો એ છે કે દેશમાં એક જ પ્રજા પાર્ટી રહે અને તેણે ચૂંટેલા વિદ્વાન લોકો જ શાસન તંત્ર ચલાવે મહત્વના પદો પર ભરતી પરીક્ષા પાસ કરવી જ પૂરતી નથી પરંતુ ઉમેદવારોને તેની પ્રતિભા યોગ્યતા તથા ઈમાનદારી કસોટીથી ચકાસવા જોઈએ અને પછી જ તેને કોઈ પદ પર નિયુક્ત કરવો જોઈએ આજની સ્થિતિમાં રાજનૈતિક ક્ષેત્રમાં ઉપરના ત્રણેય પ્રકારના પરિવર્તનો જરૂરી છે દૈવી શક્તિઓ એના માટે અનુકૂળતા ઊભી કરશે લોકો પોતે જ તે તરફ વળતા જોવા મળશે એમાં રાજનૈતિક ક્ષેત્રને પ્રભાવિત કરનારા વિદ્વાનો તથા અર્થશાસ્ત્રીઓ નવા પ્રૌઢ વિચારો આપશે અખંડ જ્યોતિ જુલાઈ ઓગણીસો ચોર્યાસી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગઋષિનો આ દિવ્ય ઓડિયો સંદેશ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે આપણા ભારત વર્ષના સૌ લોકોના ઉજ્જવલ ભવિષ્ય માટેનો આ શ્રેષ્ઠ ઓડિયો છે આ ઓડિયોને પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા અન્ય જનજનમાં પણ પોતાના ગ્રુપમાં પણ આ ઓડિયોને ફોરવર્ડ કરશો સેન્ડ કરશો એવી નમ્ર વિનંતી અને આ દૈવી કાર્યમાં સહભાગી મની આપો આવો આપણે દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ લાવવામાં સત્યોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એ જ અપેક્ષાશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ ઓમ શાંતિ